અંકલેશ્વર જીઆઈડીસીમાં ઈટીએલ કંપનીના સામેના રોડ પર આવેલ કિરણ કેમિકલના ગોડાઉનમાં સોલરના જથ્થામાં બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળતા 10-12 જેટલા ફાયરની ટીમે 1.5-2 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। બે કામદારોને મોટી ઈજા પહોંચી હતી તો ગોડાઉન બહાર પાર્ક બાઇક પણ સળગીને ખાક થઈ ગઈ હતી। અંકલેશ્વર જીએડીસીમાં ઈટીએલ કંપનીના સામે રોડ ઉપર આવેલ કિરણ કેમિકલ એન્ટરપ્રાઇઝ નામક ગોડાઉનમાં સોલવન્ટના જથ્થામાં અગમ્ય કારણસર આગ ફાટી નીકળતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 10-12 જેટલા ફાયર ફાઈટરોની મદદથી 1.5-2 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી। સોલવન્ટના ડ્રમ ધડાકા સાથે ફાટતા અને ધુવાળાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાતા એક તબક્કે ઉપસ્થિત લોકોમાં ભગદોડ મચી જવા પામી હતી। અંકલેશ્વર ઔદ્યોગિક એકમમાં આગ લાગવાના બનાવો છાસવારે ઘટતા હોય છે તેવામાં આજે સવારના સુમારે અંકલેશ્વર જીએડીસીમાં આવેલ ઈટીએલ કંપનીના સામેના રોડ ઉપર આવેલ કિરણ કેમિકલ એન્ટરપ્રાઇઝ નામક ગોડાઉનમાં સોલવન્ટ ફ્લેમેબલ લિક્વિડના સ્ટોરેજ જથ્થામાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। ફાયર અંગેની જાણ અંકલેશ્વર ડીપીએમસીને કરાતા ડીપીએમસીની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો। જો કે આગે ફ્લેમેબલ લિક્વિડ અર્થાત જ્વલનશીલ પ્રવાહીના કારણે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પાનોલી જીએડીસી આજુબાજુની વિવિધ કંપનીના ફાયર ફાઈટરો તેમજ અંકલેશ્વર નગરપાલિકાના ફાયર ટેન્ડરો મળી 10-12 જેટલા ફાયર ફાઈટરોને બોલાવવાની જરૂર પડી હતી। 10-12 જેટલા ફાયર ફાઈટરોની ટીમે 1.5-2 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આગ લાગવાના બનાવમાં 2 જેટલા કામદારોને નાની મોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યા હતા। તેમજ ગોડાઉન નજીક પાર્ક કરેલ એક બાઇક આગની ચપેટમાં આવી જતા બાઇક બળીને ખાક થઈ ગઈ હતી। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે અંકલેશ્વર ઔદ્યોગિક એકમમાં કોરોના કાળ બાદ ગોડાઉનમાં આગ લાગવાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે। જ્વલનશીલ પ્રવાહી એવા સોલવન્ટ અથવા અન્ય કોઈક કેમિકલના જથ્થાને ગોડાઉન માલિકો ભાડા પેટે શેડના માલિકો પાસેથી લીધા બાદ સોલવન્ટ અને જ્વલનશીલ પ્રવાહીનો સંગ્રહ પણ કરતા હોય છે। જો કે તેમની પાસે આ અંગેની પરવાનગી કે સેફટી નોર્મ્સના પાલન અંગે યોગ્ય તકેદારી રાખવામાં નથી આવતી તેમાં કોઈ બેમત નથી અને વધતા જતા આગ લાગવાના બનાવો પરથી તે ફલિત થાય છે। ત્યારે આજે જીએડીસીમાં સોલવન્ટના ગોડાઉનમાં લાગેલી આગમાં એક તબક્કે આજુબાજુના ગોડાઉન અને કંપનીના સંચાલકો કામદારોના જીવ પણ અધ્ધર થઈ ગયા હતા। સોલવન્ટના ડ્રમોના બ્લાસ્ટ થવાના અને ગોડાઉનમાં 10-12 ફૂટ જેટલે ઊંચે ઉડી ડ્રમ પરત પડવાના અવાજે એક તબક્કે ઉપસ્થિત લોકોને હચમચાવી નાખ્યા હતા। આજે સવારે અંદાજે 11:30 વાગે અંકલેશ્વર જીએડીસીમાં ઈટીએલ કંપની સામેના રોડ પર આવેલ કિરણ કેમિકલ નામની પ્રિમાઇસિસ છે ત્યાં સોલવન્ટ અને ફ્લેમેબલ લિક્વિડના સ્ટોરેજના કોઈ અગમ્ય કારણોસર આગ લાગેલી તો ડીપીએમસી ફાયર સ્ટેશન પર મેસેજ મળતા તાત્કાલિક ઘટના સ્થળે અમારી ટીમો સાથે રવાના થઈ ગયેલા તથા આગનું સ્વરૂપ વધારે હોવાથી વધારાના ફાયર ટેન્ડરો પણ કંપનીઓ તથા અંકલેશ્વર નગરપાલિકા અને પાનોલી જીઆઈડીસીથી બોલાવેલા અને 10-12 ફાયર ટેન્ડરોની મદદથી અંદાજે 1.5-2 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી ગયેલ છે। ઈજા વિશે અમને ડાયરેક્ટ તો કોઈ માહિતી નથી પણ જાણકાર સૂત્રો મુજબ કે 1-2 વ્યક્તિઓને નાની મોટી ઈજા થયેલી હશે। વાહન તો એક ટુ વ્હીલર આગળ ગોડાઉન આગળ પડેલું એ એક સળગી ગયેલું દેખાય છે, બીજા વાહનોનું કોઈ દેખાતું નથી। આસપાસની કંપનીને અસર થઈ છે? ના, લકીલી આસપાસની કોઈ કંપનીઓને કોઈ અસર થઈ નથી।